આંબો તો વર્ષમાં એક વખતની સીઝન આવે, આ આંબો બારે માસ સીઝન ચાલુ જ છે ભાઈ, હમણાં સીઝન ચાલુ છે, પીતા જાઓ. ઓલા આંબામાં તો કઈ ગુટલી ફેંકવાની, છિલકા ફેંકવાના, આમાં કઈ ફેંકવાનું નથી, બધું લેતા જવાનું, પીતા જ જવાનું છે, સ્વીકાર કરવાનો છે. એવો રસ યુક્ત મીઠો આંબો. આ રીતે આ આંબો, આ ભાગવત, આ ધરા ઉપર આવ્યો, એનો પ્રચાર થયો. જ્યારે આ સમાધિમાં આ જે ભાગવતનો જે અનુભવ કર્યો વ્યાસજીએ, સમાધિસ્થ થયા અને જે અનુભવ થયો ને એ સમયે કુરુક્ષેત્રના એમને દર્શન કર્યા. અહીંયા હવે આગળ પરીક્ષિતના એમની જન્મની કથા આવે છે. યુદ્ધ પૂરું થઈ ગયું, દુર્યોધન પણ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને અશ્વત્થામા આવ્યો. અશ્વત્થામાએ વચન આપ્યું, સવાર થતા ભાઈ પાંચેયના ધડ લઈ આવીશ. અને એ રાત્રિના સમયમાં ચૂપચાપ ચોરી છુપે ગયો અશ્વત્થામા, જ્યાં પાંચ પુત્રો સૂતા હતા ત્યાં આવ્યો, પાંચેયના ધડ કાપીને લઈને આવ્યો. દુર્યોધનના ત્યાં જ પ્રાણ પંખી ડવડી ગયા. અહીંયા દ્રૌપદીને વિષાદ થયો. શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પ્રશ્ન ઉઠાવ્યો કે દ્રૌપદીનો વિષાદ કેમ થયો, ભગવાનને પુકાર લગાવી જ્યારે એ ધડ જોયા. સાધારણ લૌકિક બુદ્ધિથી આપણને એમ થાય કે પુત્ર મૃત્યુમાં વિષાદ તો કરશે ને, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે એ દ્રૌપદી કોઈ સામાન્ય સ્ત્રી નહીં હૈ, એ ભગવદ્ ભક્ત હૈ, જેની અંદર ધૈર્ય હોય, આશ્રય હોય, એ ભક્ત છે. તો આ વિષાદ કેમ કર્યો? શ્રી મહાપ્રભુજી નિબંધમાં ખુલાસો કરે છે કે આ જે પુત્રોની મૃત્યુ થઈ એ કાયરતાપૂર્વક મૃત્યુ થઈ, બ્રાહ્મણના હાથથી આમને મૃત્યુ થઈ. બાકી ક્ષત્રાણી તો જ્યારે પોતાના પુત્રોને યુદ્ધ રણભૂમિમાં મોકલે તિલક કરીને, કે ભાઈ ત્યાં વીરગતિને પ્રાપ્ત થઈ જાય, એમાં એનો વિજય છે. પણ આ વીરગતિ આમને ન મળી, બ્રાહ્મણના હાથથી મૃત્યુ થઈ કે અધોગતિ ન થાય, એટલે પ્રભુને પુકાર લગાવી કે પ્રભુ પધારો, એને બાલકો કા ઉદ્ધાર કરો. ખબર પડી અશ્વત્થામાએ આ કૃત્ય કર્યું છે, એને પકડીને લાવ્યા. પછી દિવ્ય મણિ જે એને હતી એ કાઢી અપમાનિત કરીને ત્યાંથી મોકલ્યો. ત્યાં જ એને ફરીથી બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાના ગર્ભમાં, પાંડવોના બીજને નષ્ટ કરવા માટે. જ્યાં ગર્ભ બળવા લાગ્યો ત્યાં ઉત્તરાએ ભગવાનને પુકાર લગાવી, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, હે પ્રભુ, મારા ગર્ભમાં આપના ભક્તનો વંશ છે, અંશ છે, અને આપ ભક્તના વંશની રક્ષા કરો છો, આ બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરો. પછી ભગવાને પોતાના સુદર્શનથી ઉત્તરાના ગર્ભને લપેટી લીધો. સુદર્શનના તેજ આગળ જે બ્રહ્માસ્ત્રનું જે તેજ હતું એ ચાલી ન શક્યું. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે સુદર્શન ચક્ર એ વૈષ્ણવ છે, અને વૈષ્ણવના તેજથી બ્રહ્માસ્ત્રનું તેજ શાંત થઈ ગયું. અને એ અલૌકિક તેજ પરીક્ષિતનો જે પ્રાકૃત દેહ જે હતું એ ઓલા બ્રહ્માસ્ત્ર પ્રાકૃત દેહને બાળી નાખ્યો, પણ આ અલૌકિક તેજથી ભાગવત ભાવને પ્રાપ્ત થયેલું એવું વૈષ્ણવી દેહ પરીક્ષિતનું થઈ ગયું. એ વૈષ્ણવના સંગથી, સુદર્શનના સ્પર્શથી અલૌકિક દેહની પ્રાપ્તિ એને થઈ ગઈ. ભગવદ સંબંધથી દેહ અલૌકિક બની જાય એમાં ક્યાં આશ્ચર્ય છે? એટલે જ તો આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. શું કામ? તો કે દેહ અલૌકિક બને, કારણ કે આ તો લૌકિક શરીર છે. આ શરીરથી શું સેવા થાય, સત્સંગ થાય, શું શરીરમાં ભાવ ટકે, પણ બ્રહ્મ સંબંધ થાય તો ઠાકોરજીનો સંબંધ થયો, એ ગુરુનો સ્પર્શ સંબંધ થયો, ત્યાં એનું દેહ અલૌકિક બની જાય છે. આ એ જ પ્રક્રિયા છે. બ્રહ્મ સંબંધ શું છે? એ દેહને અલૌકિક બનાવવાની, પવિત્ર બનાવવાની એક પ્રક્રિયા છે. દરેક જીવે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. અલૌકિક એનું સ્વરૂપ થયું, ગર્ભમાં ભગવાનને રક્ષા કરી. અને હવે ભગવાન જ્યાં રથમાં બિરાજ્યા અને રથમાં બિરાજીને જ્યાં દ્વારકા જવા માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યાં જ કુંદાજી, સુભદ્રાજી બધા આવીને ઉભા રહી ગયા અને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા, વિનંતી કરવા લાગ્યા. ખૂબ સુંદર કુંતાજીએ સ્તુતિ કરી. આવો થોડાક શ્લોકોનું કુંતાજીની સ્તુતિનું દર્શન કરીએ.
શ્રી મહાપ્રભુજી સુભદ્રીમાં આજ્ઞા કરી કે આ કુંતાજીની સ્તુતિ સર્વથી શ્રેષ્ઠ છે, કારણ કે સુખના સમયમાં આમણે ભગવાનની સ્તુતિ કરી છે. ઘણીવાર દુઃખમાં ભગવાનની સ્તુતિ થાય, ઘણીવાર અંતિમ સમયમાં ભગવાનની સ્તુતિ થાય. જેમ ભીષ્મજી અંતિમ સમયમાં ભગવાનની સ્તુતિ કરી, ઉત્તરાય દુઃખમાં ભગવાનની સ્તુતિ કરી, પણ આ કુંતાજીએ સુખમાં ભગવાનની સ્તુતિ કરી. એટલે શ્રી આચાર્યજી કહે છે કે આ સ્તુતિ સર્વથી શ્રેષ્ઠ છે. નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ માયા જવનિકા છન્ન ન લક્ષ્યસે મૂઢદશા નટો નાટ્યો ધરો યથા હે. નમસ્તે, નમસ્કારથી સ્તુતિનો પ્રારંભ કરો. નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ. હે પ્રભુ, મેં આપકો નમસ્કાર કરતી. ભગવાન કહેતે હૈ, અરે બુઆ, મેં તો આપસે છોટા, આપ મુજસે બડે, મેં આપકો નમસ્કાર કરું, આપ મુજે ક્યું નમસ્કાર કર રહી હો? લોકમાં તો નાના મોટાને પ્રણામ કરે ને, અને હું આપ થકી નાનો છું. કુંતાજી કહે છે, નહીં ભગવાન, તમે આ મારા ભત્રીજા છો ને એ લૌકિક સંબંધને ધ્યાનમાં રાખીને હું આપના દર્શન નથી કરતી, એ ભાવથી હું આપને વંદન નથી કરતી. તો કે તો હું તો એ આધ્યાય પુરુષને વંદન કરું છું, એ પ્રથમ પુરુષ જે સૃષ્ટિના કરતા છે, જે અંતર બહિરવસ્થિતમ છે, જે બધી જગ્યા વ્યાપક છે, એ અધ્યાય પુરુષને હું વંદન કરું છું. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ નમસ્કારથી પ્રારંભ કર્યો, કારણ કે જીવની બીજી કઈ યોગ્યતા જ નથી કે ભગવાનને કઈ આપી શકે. નમસ્કાર એવા કર્તવ્ય, જીવાત્મા ભગવાનને બીજું શું આપી શકે? કિમાસનમ તે ગરુડાસનાય કિમ ભૂષિતાય તોસ્તુ ભૂષણાય. गरुड़ जिसका आसन है, कौस्तुभ की मणि जो धारण करता है, जो वाणी के पति है, अरे भैया, ऐसे भगवान को एवा परब्रह्म श्री कृष्ण ने तमे कयू दिव्य मंदिर एना माटे सिद्ध करी शको? एना माटे सू तमे शब्द नो प्रयोग करी शको? एनी तमे सू सेवा करी शको? जीवनी बीजी कई योग्यता छे ज नहीं, बस केवल नमस्कार एव कर्तव्य. પ્રભુ, હું આપને વંદન કરું છું દૈન્ય ભાવ. એટલે કુંતાજી નમસ્કારથી આ સ્તુતિનો પ્રારંભ કર્યો કે જે અંતર બહિરવસ્થિતમ, જે બધી જગ્યાએ વ્યાપક છે, એ શ્રી કૃષ્ણને અલક્ષ્યમ, કે જેના સ્વરૂપને કોઈ જાણી ન શકે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં બહુ સુંદર વ્યાખ્યા કરી, અલક્ષ્ય અ એટલે શ્રી કૃષ્ણ, લક્ષ્ય એટલે જાણવું,
જે કૃષ્ણને કોઈ જાણી ન શકે એવા, જે પોતાની કૃપા દ્વારા જ પોતાના સ્વરૂપનો અનુભવ જીવને કરાવે એવા અલક્ષ્ય એ શ્રી કૃષ્ણ છે. એક બીજો અર્થ શ્રી આચાર્યજી કર્યો, અ એટલે ગુરુ ને લક્ષ્ય એટલે જાણવું, કે જે ગુરુ કૃપાથી જ જાણી શકાય એ કૃષ્ણ, જે અંતર બહિરવસ્તુ જે બધી જગ્યાએ છે. અરે ભાઈ બધી જગ્યાએ છે તો પછી એને સરળતાથી એને સમજી શકાય, એને જોઈ શકાય, પણ ના, ભગવાન આ ઇન્દ્રિયોનો વિષય નથી. આ ઇન્દ્રિયોથી ભગવાન જાણી ન શક્યા, ઇન્દ્રિય તો પ્રકૃતિના આધીન છે અને ભગવાન તો પ્રકૃતિથી પર છે. આ લૌકિક શરીરથી ભગવાનનો અનુભવ ન થાય તો કેવી રીતે ભગવાનના દર્શન થાય? માયા જવનિકા છન્ન મજ્ઞાધોક્ષ જમાયમ નલક્ષ્યસે મૂઢ દશા નટો નાટ્યો ધરો યથા. પ્રભુ આપ બધી જગ્યાએ છો પણ બધા આપને ઓળખી નથી શકતા. જેની દ્રષ્ટિમાં માયા છે એ આપના સ્વરૂપને જાણી નથી શકતું. આપ તો કોના માટે પ્રગટ થયા છો? તથા પરમહંસા નામ મુનિ નામ મનાત્મ નામ, જેના હૃદયમાં આપના માટે પ્રેમ ભક્તિ છે, નિષ્કામ ભાવ છે, આપના સ્વરૂપને તો કેવળ એ જ જાણી શકે છે. બાકી મૂળ દ્રષ્ટિવાળા આપના સ્વરૂપને ઓળખી ન શકે. હે વાસુદેવાય, હે કૃષ્ણ, હું આપને વાર વાર વંદન કરું છું. આ દ્વારકા પધારો છો, પધારો, પણ મારી એક વિનંતી છે. જતા જતા એક વિનંતી, આ કંઈક આપનાથી માંગવાની ઈચ્છા છે, પ્રભુ આપશો? કહો કહો, આપકો ક્યા ચાહિએ? આજ તક આપને મુજે મુજસે કુછ નહીં માંગા, કહો આપકો ક્યા ચાહિએ? ઓર અબ હાથ જોડ કે આંખો મેં અશ્રુ ભરે હુએ હૃદય ભાવો સે ભરા હુઆ, ઓર કુંતાજી કહેતી હૈ વિપદ સંતુ નશ્વ અત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યા અપુનર્ભવ દર્શનમ. હે વિપદઃ આપ દ્વારકા જાય, લેકિન ઉસે પહેલે જાતે જાતે પ્રભુ આપ મારા જીવનમાં અને મારા પુત્રોના જીવનમાં વિપત્તિ ભરી ન જાઓ. હું વિપત્તિ આપનાથી માંગુ છું. આ સુખ મને નથી જોતું, કારણ કે આ સુખ આવી ગયું ને આપ અમને છોડીને જાઓ છો. એના કરતા તો વિપત્તિ સારી આવતી, આપ અમારી સાથે ઊભા હતા, તો આ સુખ નથી જોતું. સુખ કે માતે શીલ પડો રામ હૃદય તે જાય બલિહારી વાત દુઃખ કી જો પલ પલ નામ જપાય. તો પ્રભુ આપસે ઓ સુખ સે અચ્છા તો ઓ દુઃખ થા. અને હું જાણું છું જ્યારે જ્યારે દુઃખ આવશે ને અમારી ઉપર, આપ પોતાના બધા કામ છોડીને આપ અમારી પાસે આવી જશો, આપના દર્શન થઈ જશે. અને જેને એકવાર આપના દર્શન થઈ જાય પછી એ જન્મ મૃત્યુના ચક્કરથી પર થઈ જાય. હે પ્રભુ વિપત્તિ દો, અમારા જીવનમાં પથ પથમાં વિપત્તિથી ભરી દુઃખ ચાહી જાય. કુંતાજી કેવળ પોતાના માટે દુઃખ નહીં, પોતાના બાળકો માટે પણ દુઃખ માંગી રહી છે. અરે યે સંસાર કી કોન સી એસી માતા હોગી જો અપને પુત્રો કે લિયે દુઃખ માંગે. યે હમારી કુંતાજી જો પરમ ભક્ત હૈ, અને આ કુંતાજી ના એમના ભાવના લીધે જ ઠાકોરજી ની અર્જુન પાંડવો પર વિશેષ કૃપા છે. એટલા માટે તો અર્જુનના ભગવાન સારથી બન્યા છે. શ્રી હરરાય મહાપ્રભુએ દાસ્યાષ્ટકમમાં આ વાત કરી છે કે આ જે પાંડવો ઉપર અર્જુન ઉપર જે ભગવાનની કૃપા છે એનું કારણ આ લોકોનો ભાવ નથી, તો એની માતાનો નિષ્કામ ભાવના લીધે ભગવાનના સારથી બન્યા છે અને સારથીના ધર્મનો પણ નિર્વાહ ભગવાન કરે છે.
ત્યારે યુદ્ધ પૂરું થાય તો પેલા પોતે ઉતરે, પછી અર્જુન ને હાથ આપે, પછી એને ઉતારે અને પછી એને સુવડાવે. નિયમ છે, જે સારથી હોય કે ભાઈ જે રથી છે એને ક્યાંક બાણ વાગ્યા હોય તો હટાડવાના, પછી ઔષધિ લગાડવાની અને પછી ઘોડાઓને ઘાસ ભૂસ આપવાનું, માલિશ કરવાની, આ બધા સારથીના નિયમ છે, ધર્મ છે. એ નિયમનો નિર્વાહ ભગવાને કર્યો છે. ચહેરાએ મહાપ્રભુ આજ્ઞા કરે છે. શું કામ? કારણ કે આ જે આ કુંતાજીનો જે ભાવ છે નિષ્કામ, એ ભાવના લીધે આ પાંડવો પર, અર્જુન પર વિશે એમના ભાવના લીધે, કારણ કે એમનો સંબંધ છે ને, કુંતાજીનો પાંડવો પુત્રો સાથેનો સંબંધ છે, એ સંબંધના લીધે. એવી તો શહેરાએ મહાપ્રભુ આજ્ઞા કરે છે કે હે પ્રભુ, હે શ્યામ સુંદર, ન તો મારી અંદર ભાવ છે, ન તો હું કંઈ આપની સેવા કરી શકું છું, આપ તો વલ્લભના પ્રિય છો, શ્રી વલ્લભથી આપ બંધાયેલા છો અને એ શ્રી વલ્લભના હું બાલક છું, એટલે મારી ઉપર પણ આપ કૃપા કરશો, કારણ કે મારો એની સાથે સંબંધ છે. બાકી મારી અંદર ન કોઈ ભાવ, ન કોઈ પ્રેમ, ન હું કંઈ ઠાકુર આપની સેવા કરી શકું છું, આ તો હું જાણું છું કે હું વલ્લભનો બાલક છું, એટલે આપ મારી ઉપર કૃપા કરશો જ, કારણ કે મારો એ વલ્લભ સાથે સંબંધ છે. એ નિષ્કામ ભાવ, એ કુંતાજીનો, કે પ્રભુ વિપત્તિ દે દો, એ સુખ નહીં ચાહીએ, કારણ કે જ્યાં સુખ આવ્યું આપ અમે છોડીને જ પથ પથ વિપત્તિથી વિપદઃ. અને એક વિશિષ્ટ ભાવ બતાવ્યો કે પ્રભુ અમને આ જે આપ પદ આપીને જાઓ છો ને, આ પદ પદવી અધિકાર અમને નથી જોતો, અમને તો આપના વિશિષ્ટ પદ એટલે આપના ચરણ કમલનો આશ્રય પ્રભુ અમને જોઈએ છે, એ ચરણ કમલની સેવા અમને મળતી રહે, બસ પ્રભુ અમને એ જ જોઈએ છે. વિપદ, આપનું વિશિષ્ટ પદ ચરણા ચરણ સેવા એ અમને મળે, બસ પ્રભુ એ જ અમે આપથી માંગીએ છીએ. ઓર કુછ નહીં, યે વિપત્તિ તો ગુરુ હૈ પ્રભુ આપસે મિલાને કા, જો પ્રભુ કો મિલા દે વો ગુરુ, યે વિપત્તિ વિપત્તિ કહાં, યે તો ગુરુ હૈ આપસે મિલાતી હૈ હમે, યે સુખ તો હમકો આપસે ભુલા દેતે હૈ, આપસે દૂર લે જાતે હૈ, પણ આ વિપત્તિ આપથી નિકટ લઈ આવે છે. આ વિપત્તિ માંગવી કોઈ સાધારણ વાત નથી વૈષ્ણવો, જેની અંદર દ્રઢતા, વિશ્વાસ, પ્રેમ, નિષ્કામ ભાવ હોય એ આવી વિનંતી ભગવાનને કરી શકે, યે સાધારણ સ્થિતિ નહીં હૈ. બડે દૈન્ય ભાવસે, સુંદર ભાવોથી કુંતાજીએ ઠાકુરજીની સ્તુતિ કરી, ખૂબ સુંદર સ્તુતિ પ્રભુની કરી છે. 26 શ્લોકોમાં અંતમાં પણ નમઃ શબ્દનો પ્રયોગ કર્યો, નમસ્કારમાં સંપુટ કર્યું છે. અને અંતમાં એ જ વાત કરી કે જેમ ગંગાજીની અવિરત ધારા સમુદ્રમાં વહે છે, પ્રભુ એ જ પ્રકારથી અમારી મતિ સદા આપમાં લાગેલી રહે, અમારી મતિ સદા આપના ચરણ કમલોનો ધ્યાન ધરતી રહે, બસ પ્રભુ એ જ અમે આપથી માંગીએ છીએ. આ પ્રકારથી ખૂબ જ સુંદર ભાવની ભાવથી સ્તુતિ કરી પ્રભુએ મંદ હાસ્ય દ્વારા એમની સ્તુતિને સ્વીકાર કર્યો. ને એના પછી આગળ ભીષ્મજીની સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું, જે અંતિમ સમય એમનો આવ્યો ત્યારે એમને સ્તુતિ કરી. એના પછી આગળ પરીક્ષિતના જન્મની કથા આવી, એમના શાસનકાળનું વર્ણન કરવામાં આવ્યું, ઋષિનો જે શ્રાપ લાગ્યો એનું વર્ણન કરવામાં આવ્યું. આ જે પરીક્ષિતને ઋષિનો શ્રાપ પણ જે લાગ્યો છે ભગવદ ઈચ્છાથી, કારણ કે ઠાકુરજીએ મનમાં વિચાર્યું કે જેને ગર્ભમાં મારો સંગ થયો છે એને સત્સંગ મળવો જોઈએ, તો આ આમની બુદ્ધિ ભ્રમિત ન થાત તો શૃંગીને ક્રોધ ન આવત, ક્રોધ ન આવત તો એ શ્રાપ ન આપત, શ્રાપ ન આપત તો એની અંદર વૈરાગ્ય ન આવત, વૈરાગ્ય ન આવત તો મહેલનો ત્યાગ ન કરત, અને મહેલનો ત્યાગ ન કરત તો સુખદેવજીનો સંગ ન થાત, અને સુખદેવજીનો સંગ ન થાત તો સત્સંગ ન થાત, ભાગવત એમને ન મળત. એટલે આ બધી ઠાકોરજીની લીલાથી જ કે જે પરીક્ષિતને ગર્ભમાં મારો સંગ થયો એને દિવ્ય સત્સંગ પણ મળવો જોઈએ, એટલે આ બધી ઠાકોરજીની લીલા. પરીક્ષિતની બુદ્ધિ ભ્રમિત થઈ, જે કલયુગનો સંગ થયો ને શૃંગીનો શ્રાપ લાગ્યો 7 દિવસમાં, અને ત્યાં જ પ્રથમ સ્કંધનો અહીંયા વિરામ થયો. આવો આ પ્રથમ સ્કંધ વિરામ કરીને અને સાથે સાથે
ગુરુ અધ્યક્ષ સ્થાન પર જ્યેષ્ઠ ભાતૃચરણ પણ બિરાજી રહ્યા છે. આપશીની આજ્ઞા છે, સમય નો અભાવ છે, 7 તો વાગી ગયા છે, થોડુંક મારાથી વિલંબ થઈ ગયું. તો આપશીના વચનામૃતનો પણ લાભ આપણે સમય અનુસાર, કાલે દાદાજી પણ પધારવાના છે પિતૃચરણ, અને કાલે પિતૃચરણના દર્શનનો લાભ અને સાથે સાથે આપશીના આશીર્વચનનો લાભ, પિતૃચરણના વચનામૃતનો લાભ પણ આપણને વિશેષ મોટાઓના આશીર્વાદ મળશે તો આ કથા આપણને ફલીભૂત થશે. તો એ આશીર્વાદ આવતીકાલે પણ આપણે ગ્રહણ કરીશું. આજે આ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આજની આપણે આ કથાને અહીંયા જ વિશ્રામ આપીએ છીએ. અને કથાને વિશ્રામ આપીએ એની પહેલાં આવો 2 મિનિટ ફક્ત ધૂનનું સંકીર્તનનું ગાન કરીશું, અને પછી આરતી પછી જ આપણે પોતાનું સ્થાન છોડીશું. બરોબર, રોજ એકને એક વાત મારે કેવી ન પડે એનું ધ્યાન રાખજો. આવો પ્રેમ છે. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારે ગિરધારે ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારે ગિરધારે ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. સ્નેહી, ઘણા વર્ષોથી જેમને સેવાનું તો વ્યસન રહેલું જ છે, પણ એની સાથે સાથે દુર્વ્યસન પણ છે. વાલા વૈષ્ણવો, આજના સમયની અંદર જે મોટામાં મોટું દૂષણ જે આપણા સંપ્રદાયની અંદર, આપણા સમાજની અંદર, આપણા વૈષ્ણવોની અંદર ઘરી ગયું છે, એ આ છે કે આપણું વ્યસન. માથા ઉપર તિલક હોય, ગળાની અંદર બે કંઠી હોય, અને વૈષ્ણવી વેશભૂષા હોય, અને પછી હાથમાં
વ્યસનની પડીકી એ શોભે નહીં. મને ખૂબ જ આનંદ છે કે આ વ્યસન મુક્તિ અભિયાન જે સુરતથી સ્ટાર્ટ થયું હતું કે જેમાં ઘણા બધા યુવાન વૈષ્ણવો જોડાયા, એ જ કડીમાં મારો એવો અભિગમ કે જ્યાં જ્યાં વૈષ્ણવ સમુદાય એકત્ર થાય ત્યાં અમે એવી પહેલ કરીએ કે આપણો વૈષ્ણવ વ્યસનથી દૂર રહે અને એને સેવાનું વ્યસન લાગે, આ દુર્વ્યસનોથી દૂર બને અને સેવા અને સત્સંગનો વ્યસની બને. તો એ જ કડીમાં હું પરમાત્મીય સ્નેહી જેણે ખરેખર બહાદુરીનું કાર્ય કર્યું છે, કારણ કે સ્ટેજ ઉપર આવીને સમાજની સામે સ્વીકાર કરવું કે હું વ્યસની છું અને હવે હું વ્યસન દૂર કરીશ, એનાથી મુક્ત થઈશ, આ ખરેખર એક હિંમતનું કાર્ય છે. તો હું પરમાત્મીય અશ્વિનભાઈ, આત્મીય સંજય અને કૌશિકને ખાસ આગ્રહ કરીશ કે આવે શ્રી ભાગવતજી સન્મુખ સંકલ્પિત બને. આ એક શરૂઆત છે વાલા વૈષ્ણવ, હું રોજ બધાને બોલાવવાનો નથી, પણ જેને ઈચ્છા થાય કે અમારે વ્યસનથી મુક્ત થવું છે એને હું આવકાર આપું છું કે આવો. અને બીજા એવા વૈષ્ણવને પણ આગ્રહ કરું છું, જેમ ભગવદીઓ કહે છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તો એવા નિર્વ્યસની વૈષ્ણવને પણ કહીશ, એવી માતાઓને પણ કહીશ, એવી પત્નીઓને પણ કહીશ કે જે આવે પોતાના ધણીને લઈને, પોતાના પુત્રને લઈને, પોતાના ઘરવાળાને લઈને અને શ્રીમદ ભાગવતજી સન્મુખ વ્યસની જીવોને નિર્વ્યસની કરે. તો આજે એની મંગલ શરૂઆત સ્વરૂપે હું આહ્વાન કરું છું જેને પણ આ એક હિંમતનું કાર્ય છે વાલા વૈષ્ણવ, આમાં જરા પણ ભય શરમ રાખવાની આવશ્યકતા નથી. ઘણાને શરમ હોય કે હું કેવી રીતના સ્ટેજ ઉપર આવું, પણ આ એક હિંમતનું કાર્ય છે. ચમન કાકાએ પણ એક નામ, અમારા તાજજીના કૃપાપાત્ર સેવક નટુભાઈ, ઘણા વર્ષોથી જેમને